गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 4 विषय हिंदी અને વિષય છે આપણે આજે આપણે ચલાવવાની છે પાઠ 17 Yeah.
છોટા હોય એટલે કે નાની છોકરી. ઈજ્જત વધારું છું, આપ વધારું છું, માણસની આપ
जुता है। तो सिर पर न हो तो भी आदमी का काम चलता है। हमें पगल को कहते हैं तू सिर पर न हो तो तू माथा ऊपर ना हो तो कौन मानस नु काम चाले छे। मानस नु काम चाले छे। पर मेरे बिना तो काम बिल्कुल नहीं चलता। तो हम मारा वगर काम बिल्कुल देख लो के जो सड़क पर चलते लोगों को जो सड़क के रास्ता जो रास्ता पर चलता लोगों कितनों रास्ता पर चलता लोगों ने जो छोटी साया नहीं किसी के सिर पर हो क्योंकि कदाच कोई ना माथा ऊपर हो और वो परंतु पर बिना जूते चप्पल को कोई नहीं होता परंतु बिना परंतु चप्पल अने पगर था पगर अथवा जूता है वो कौन थाय आने आपने पगर कहीश पगर था पगर कोई नहीं होतो कोई नहीं हो टोपी के छे हाँ आज तो तेरा भाव बन गया है। हाँ आज अत्यारे तारो भाव बदी गयो छे त्यारे तारो भाव बदी गयो छे। कुछ भी हो कई पण होय कई पण होय हम दोनों मनुष्य की सेवा करते हैं। आपने बनने आपने बनने मनुष्य ने मानसो ने मनुष्य के मानस मानसो ने सेवा करनी चाहिए सेवा ही हमारा धर्म है। सेवा जो हम करते हैं सेवा अपना धर्म है। सेवा जो हम करते हैं चलिए बखान के हमें आप लोग भाषण कर चलो लखी नाख्यो
તો આમાં ટોપી અને પગરખું વાત કરે છે અને પછી બંને કહે છે કે મારું કામ તારા કરતાં મોટું છે અને પછી અંતે એવું કહે છે કે સેવા જ આપણો બંનેનો ધર્મ છે. તો ચાલો હવે આપણે સ્વાધ્યાય કરીશું. ચાલો પ્રશ્ન નંબર પહેલો, કોષ્ટક સે ઉચિત વિકલ્પ ચૂન કર ખાલી જગ્યા ભરીએ. હવે એમાં તમને વિકલ્પ આપેલ છે ટોપી, જૂતો, પેરો, મનુષ્ય અને સિંહ વિકલ્પ આપેલા છે. હવે તમારે પ્રશ્ન નંબર પહેલો, ખાલી જગ્યા પૂરો. હવે મેં ખાલી અહીંયા ખાલી જગ્યા જ લખી દઉં છું, તમારે ખાલી જગ્યામાં પૂરતું જવાનું છે. ટોપી ખાલી જગ્યા પર કોની જાતી છે? તો સેના પર કહેવી જશે તો કે સિંહ. પહેલી ખાલી જગ્યામાં સિંહ લખો. સિંહ પર કોની જાતી છે? પછી બીજું, જૂતે ખાલી જગ્યાને કોની જાતી છે? તો પેરો. આપણા પગ હોય એમાં પહેરા પહેરી શકાય છે જૂતા. પછી ત્રીજી ખાલી જગ્યા, ખાલી જગ્યા કે વિના આદમી તો કામ ચલતા હે. તો સેના વગર કામ ચાલે છે? તો ટોપી વગર. તો ત્રીજી ખાલી જગ્યા માં આવશે ટોપી. પછી ચોથું, આજ આદમી કી ઇજ્જત ઉસકે ખાલી જગ્યા સે હોતી હે. તો ચોથી ખાલી જગ્યા માં જૂતો. પછી પાંચમી, ટોપી વો જૂતે ખાલી જગ્યા કી સેવા કરતી હે? તો કે મનુષ્ય. ફરીથી કહું છું, પેલા માં સીર, ખાલી જગ્યા પૂરો સીર, બીજામાં પેરો, ત્રીજામાં ટોપી, ચોથામાં જૂતો, પાંચમામાં મનુષ્ય. થઈ ગયું. હવે પ્રશ્ન નંબર બે, નિમ્નલિખિત વાક્ય કોણ બોલતા છે લખે. હવે અહીંયા વાક્ય કોણ બોલે છે એ તમારે લખવાનું છે. પ્રશ્ન નંબર બે એમાં પેલું વાક્ય છે, એમાં હું ખાલી કોણ બોલે છે એ લખી જાઉં છું. તમારે લખવું જવાનું છે ખાલી જગ્યામાં. ખાલી વાક્ય બનાવતા છે કોણ બોલે છે? કોને જૂતાને કહે છે ને કે તું ખાલી વાતો કરે છે? તો પેલી ખાલી જગ્યામાં ટોપી. પછી બીજું, દેખલો સડક પર ચલશે લોકો, તો આ વાક્ય બોલે છે જૂતા. એ ટોપીને કહે છે કે જોઈ લે રસ્તા પર જતા લોકોને. સેવાથી મારા ધર્મ હે, તો એ ટોપી બોલે છે. એ છેલ્લું વાક્ય છે એ કહેતું હોય છે કે આપણે ગમે એમ કીધે પણ સેવા જ આપણો ધર્મ છે. થઈ ગયું. હવે પેલામાં ટોપી બોલે છે, બીજામાં જૂતા બોલે છે, બીજામાં ટોપી બોલે છે. પ્રશ્ન નંબર ત્રણ, નિમ્નલિખિત પ્રશ્ન કેવો ઉત્તર લખે. હવે પ્રશ્ન નંબર ત્રણ માં પ્રશ્ન, એમાં હું જવાબ લખતી જઉં છું. ચાર પ્રશ્ન છે. ટોપી ખુદકો પડી કયો માનતી છે? પહેલો પ્રશ્ન છે કે ટોપી તેની જાતને બળી કેમ માને, મોટી કેમ માને છે ખુદકો? તો એમાં લખો જવાબ. પ્રશ્ન પહેલાનો જવાબ, ટોપી ખુદકો, ટોપી ખુદકો બળી માનતી છે, બળી માનતી છે ટોપી. Okay.
તો આજે આપણો અહીંયા લેક્ચર પૂરો થાય છે, કાલે ફરી મળે.